કેમ છો દોસ્તો માહોલ બરાબરનો આમ તો ઇલેક્શનનો જામેલો છે નેતાઓ દેખાઈ રહ્યા છે મેદાનની અંદર ઉમેદવારો પ્રચાર કરી રહ્યા છે ને એ બધામાં આવી ગઈ છે હોળી અને હોળીની વાત આવે તો અવનવા રંગની પણ વાત કરવી પડે એવા રંગો કે જેમાં રાજનીતિ પણ હોય જેની અંદર સાહિત્ય પણ હોય અને હા જ્યારે સાહિત્યની વાત આવે ત્યારે એક નામ યાદ આવે આવે અને આવે એવું નામ કે જેને ગુજરાતથી લઈ અને આંતરરાષ્ટ્રીય ફલક ઉપર પરિચયની કોઈ જ જરૂર નથી માયાભાઈ આઈર માયાભાઈ રામ 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 આજે હોળીના પર્વે આજે તમારી સાથે હોળી ઉજવવી છે અને ઘણી બધી હોળી ઉજવવી નો કે ન કહેવાય આમ તો હોળી રમવી છે અને ઘણી બધી મન ભરીને વાતો કરવી છે અને થોડું માયાભાઈ રાજકીય સેટાયર માટે પણ જાણીતા છે અને એના માટે હવે વાત કરવી છે તો હોળીની થાળી આ રંગોની થાળી આપણી જોડે છે તિલક લગાવી દઉં પહેલાં નાનકડું અને હોળીની આપણે શરૂઆત કરીએ અને માયાભાઈના મિત્રો એમનો પરિવાર પણ છે હોળીની ખૂબ ખૂબ શુભકામનાઓ સાહેબ થેન્ક યુ આવો હોળીની ખૂબ ખૂબ શુભકામનાઓ એટલે એવું નથી કે હું જ બધાને કરું આપણે અંદરો અંદર રમાય એમાં વાંધા એવું નથી એટલે આમાં ઔપચારિકતા જેવું હોળીમાં તો કઈ હોતું નથી પણ આની રંગોની મજા જુદી છે જેમાં અલગ અલગ આવો ભાઈ આવો અલગ અલગ રંગોની મજા છે એવી રીતે જીવનના અલગ અલગ રંગો છે જીવનની અલગ અલગ અનુભૂતિઓ થતી હોય છે અરે વાહ તમે કોરા રહી ગયા હો ભાઈ થોડા એમ તો આમ ટીલક હોળી જ છે કારણ કે પછી હજી માયાભાઈ જોડે આપણે ઘણી બધી વાતો કરવી છે એટલે આખા રંગાઈ જાય તો કેવા લાગી ભૂંડા લાગી ના રંગ આ તહેવાર છે એ રંગ ચડાવવાનો પણ છે અને ખોટા રંગ ચડ્યા હોય એને ઉતારવાનો ક્યાં વાત એટલે આ હોળીનો પર્વ હા પ્રથમ તો સંદેશના દરેક દર્શક મિત્રોને હોળીની ખૂબ ખૂબ શુભકામના અને સાતે સાત રંગથી કાયમ જીવન રંગાયેલું રહે એવી બધાને શુભકામના સાથે આપનું પણ સ્વાગત આભાર આપણે હવે થોડી બેસી અને પછી જમાવટ કરી હાલો તો હા માયાભાઈ આપણે શરૂઆત કરીએ પહેલાં તો આ જગ્યા તમારી આમ બહુ અદ્ભુત એમ અમે લગભગ બે કલાક અહીંયા ગાળ્યા છે પણ એ જે મજા આવી છે જે મોજ આવી છે જે એક ઓરા કહીએ ને આપણે એ આખી અલગ છે ને એની મજા જુદી છે હવે વાત આપણે હું જરાક પલાઠી વાળી લઉં તો આમ થોડુંક ડાયરો જામતો હોય એમ લાગે હવે જ્યારે વાત હોળીની આપણે કરીએ તો સ્વાભાવિક રીતે હોળીની વાત આવે તો દ્વારકાવાળો પહેલાં યાદ આવે ચૂંટણીની તો વાતો થતી રહી છે પણ આપણા બ્રહ્માનંદ સ્વામી કહે સર સર પર સદર અનરતર અણસર કર કર વર વરઘર મેળ કરે હરિ હર સુર અવર અછર અતિ મનહર હર હર અતિ ઉર હરખ ભરે નિરખત પ્રવર પ્રવર ગુણ નિર્જર નિકટ મુકુટ શિર સવર નમે રવ પર ફરર ફરર પદ ઘૂંઘર રંગભર સુંદિર શ્યામ રમે અને એ શ્યામની હોળીને જ્યારે એ કૃષ્ણ ભગવાનને યાદ કરીએ કદાચ જે રંગ સૌથી પહેલો યાદ આવે હોળીનો એ ભગવાન શ્રી કૃષ્ણનો યાદ આવે પહેલાં તો સંદેશના દરેક દર્શક મિત્રોને ફરીવાર હોળીની શુભકામના સાથે આપે જે કીધું કે હોળીનો રંગ યાદ આવે એટલે કૃષ્ણ યાદ આવે આમ ગણીએ તો એક સમય એને કે જે હરણાકંસ વખતમાં આપણા ભારતમાં આપણા સનાતનમાં દેવ અને દાણવની બે પરંપરા ચાલી આવે છે શુક્રાચાર્ય પરંપરા અને ભરસ્પતિ પરંપરા તો આ ફાગણ મહિનાની જે પૂનમ છે એ દૈતોનો એક અતિ તહેવાર કહેવાતો ફાગણની પૂનમ અને ત્યારે જે દૈતોએ એ જે સિદ્ધિઓ પ્રાપ્ત કરી હોય હા અને એનો આખો એક ઉત્સવ ઉજવાતો અને એ દિવસે જે જે લોકોએ જે જે સિદ્ધિઓ પ્રાપ્ત કરી હોય એનું પ્રદર્શન કરતા અને ત્યારે હોલિકાએ અગ્નિદેવને સિદ્ધ કરેલા આમ તો સિંહિકા મૂળેનું નામ હરણાકંસની બેન અને એ પ્રયોગ સાથે એ એના પ્રદર્શન સાથે પ્રહલાદને ખોળામાં બેસાડીને એનો વધ કરાવી નાખવો હા આવું એક ઝડયંત્ર સાથે અને ત્યારે ભગવાન વિષ્ણુને મા લક્ષ્મી પૂછે છે કારણ કે આ બધા તો પુરાણોની વાતો છે હા કે પ્રભુ આપ જેટલા કમલનયન છો સુકોમલ છો પણ એટલા બધા કઠોર છો એ મને આ જ ખબર પડી લક્ષ્મીજી કહે છે કે દેવી આમ કેમ કહો છો કે આ દીકરો પ્રહલાદ એને ઓલી હોલિકા એના ખોળામાં બેસાડીને એને તો વરદાન છે અગ્નિ નહીં બાળી શકે તો એ પ્રદર્શન કરવા જાય છે અને આવી રીતે પ્રહલાદનો વધ કરવાનો જે આખું યડયંત્ર રચાણું છે આમાં આપ કાંઈ ન કરી શકો ત્યાં કે દેવી જોતા રહ્યો આ એક જ પર્વ એવું હતું કે દહીં તો ઉજવતા હતા આજે મને મોકો મળ્યો છે અને એ હોલિકા બળશે હરિભક્ત દી નહીં બળે અને એ જ ફાગણ પૂનમને દિવસે હોલિકા બળી ગઈ અને ભગવાન નારાયણ ત્યારે કહે છે કે વિશ્વને આજથી નવે રંગે રંગાવવાનો ઉત્સવ એટલે કૃષ્ણ એટલે રાજી હોય છે કે આ દિવસે આજ મારો ભક્ત બચી ગયો હતો અને અસુરી વૃત્તિનો ખોટા રંગ જે ચડ્યા હોય એને ઉડાડો અને સાચા રંગે રંગાવો વાહ એનો જે તહેવાર એટલે આપણી આ હોળી ધૂળેટીનો આવો રૂઢો તહેવાર છે અને કૃષ્ણ ભગવાન રામ આપણા જે અવતારો જે છે જોકે આ દેશ સનાતન ધર્મની સાથે સંકળાયેલો છે કોઈ ધર્મ એ બધી આ ધર્મની એક એક શાખાઓ છે હા કોઈ છે તો પચીસો વર્ષ પહેલાં શરૂ થયો છે તો કોઈને બારસો ચૌદસો વર્ષ પણ છે તો આ ભારત વર્ષની જ કોઈને કોઈ બોલી પણ એમાં સનાતન જે છે એ એ થડ છે આ બધી શાખાઓ છે વાહ પણ અમુક વસ્તુ ન સમજાય હા આપણે એમ કહીએ કે રૂપિયા કાંઈ ખર્તા નથી તો બેંકોને શાખા હું કામ કહેવામાં આવે છે એ ખબર પડતી નથી વાહ માયાભાઈ વાત સાચી ઘણા બધા રંગોની આપણે વાત કરવી છે એમાં માયાભાઈનો એક રંગ છે જે હમણાં અમે જોયો અને અદભૂત રંગ હતો અમરીશભાઈને વોલ્વોમાં ચડાવી દીધા તમે ના એ તો કોઈ કહેતું હોય છે પણ ખરા અર્થમાં કહું તો એ તો એક એનો વિષય હોય છે અને એ મૂળ તો એ માણસ પણ પહેલાં ભાજપમાં જ હતા અને હા અને અમારે તો હું આપને કહું કે કલાકાર હોય પત્રકાર હોય કવિ હોય એ હંમેશા એ વિપક્ષ હોય છે દરેક પક્ષના અમને ઘણા લોકો કહે કે તમે ભાજપ વિશે ના અમે ભાજપ કે કોંગ્રેસ વિશે ન બોલતા હોય આ દેશને સનાતનતાને જે ટકાવી રાખતા હોય આ દેશના ધર્મને જે ટકાવી રાખતા હોય છે અથવા તો ભારતની અખંડતાને જે ટકાવી રાખતા હોય છે અને જેનામાં રાષ્ટ્રવાદ પડ્યો હોય છે એને અમે હર હંમેશ યાદ કરતા હોઈએ છીએ તો અમને ઘણા મિત્રો કે તમે હમણાં બધા ભાજપનું ના અમે સરદાર વલ્લભભાઈ પટેલની ક્યાં અમે વાત નથી કરતા એવું કહ્યું હા હા સોમનાથને યાદ કરીએ એટલે વલ્લભભાઈ યાદ આવે જ આવે જ આવે જ આવે જ તો જેને આજે અયોધ્યાનું મંદિર આવું કર્યું હોય તો મોદી સાહેબ શું કામ યાદ ના આવે શું કામ મોદી સાહેબને આપણે ન બિરદાવીએ એટલે હંમેશા કોઈ પણ કલાકાર એ ગુણગ્રહી હોય છે એટલે ઘણીવાર કોઈ એક પક્ષમાં હોય અને એવું લગતું હોય કે આ લોકો પણ હું તો એ લોકોને પણ આ હોળીના તહેવારે કહું કે તમે એવા ખોટા રંગ ઉડાડી નાખો હાચા રંગે રંગાઈ જાઓ રાષ્ટ્રના રંગે રંગ રાષ્ટ્રના ધર્મના રંગે રંગાવ અખંડતાના રંગે રંગાવ અને ખોટા રંગો જે ચીડ્યા છે જ્ઞાતિવાદના રંગો ચીડ્યા છે એ જ્ઞાતિવાદના રંગોને ઉડાડી અને તમે આપણે જો આ ધૂળેટી પરિવારમાં આજે હું કહું તમે હા આ પર્વમાં હોળી પર્વમાં કે તમે પૂરેપૂરા રંગાઈ ગયા હો પૂરેપૂરા તમે આખા આખા રંગાઈ ગયા હો અને અમારા ગામડામાં એને ગેરિયા કહે ગેરિયા રોળી નાખે ગેરિયા રોળી નાખે અને એ આખે આખો જ્યારે રંગાઈ ગયો હોય છે નવ રંગે રંગાણો હોય છે ત્યારે તમે એને ઓળખી નહીં શકો સાહેબ કે આ કોણ છે એમ એમ હવે હવે રંગાઈ જાઓ રાષ્ટ્રના રંગે રંગાઈ જાઓ ધર્મના રંગે રંગાઈ જાઓ કોણ છું એ ભૂલી જાઓ બસ હું ભારતી છું હું સનાતની છું આ રંગે આ હોળીમાં આપણે રંગાઈ જઈએ અને કોણ છીએ એ ભૂલાઈ જાય તો જીવનની મજા આવે બાકી તો તમે સાંભળો જે રંગ્યા વગેરેના અમથા કોરા રહી ગયા હોય ને એ નકામાં ઓઇલથી બગડે કાળા થાય છે રંગ ખૂટી જાય છે એટલે અત્યારે નવે નવ રંગ સાથે સાત રંગ જાનેવાલી પીનારા જેમ સૂર્યના કિરણો મારે પણ સાતે સાત રંગ નીકળે છે એ માનવના જીવનમાં સાતે સાત રંગ નીકળવા જોવે અને પોતે રંગાવો જોવે અને બીજાને રંગવો જોવે અને ખોટા રંગથી ઉડાડી નાખવા ઉડાડી નાખવા એટલે માયાભાઈ આ જ મજા છે જ્યારે તમારી જોડે બેઠા હોઈએ ને ત્યારે વાત થાય ને જે એક ગંભીરતાની સાથે સાથે હાસ્ય એની એક મજા જુદી છે એટલે ચૂંટણી અત્યારે ચાલી રહી છે અને એમાં હોળીનો તહેવાર આવ્યો છે તો એક માયાભાઈની આગવી શૈલીમાં જો હોળી અને ચૂંટણીને ભેગા કરીને કાંઈક વર્ણન થાય તો એ કેવું હોય એ અમારી તાલાવેલી છે આજે હા આમ જોઈએ તો અત્યારે ચૂંટણીનો પણ રંગ જામ્યો છે અને હોળીનો તહેવાર તો છે જ પણ હું એટલું કહીશ આ સંદેશના માધ્યમથી સંદેશ ન્યૂઝના માધ્યમથી કે જે રંગમાં રંગાવે એમાં પૂરેપૂરા રંગાવ હોળી રમવા આવ્યા છે હો હું બગડીશ હો નહીં એમાં પૂરા રંગાઈ જાવ કોઈ કુંડામાં ઘા કરે તો એમાં રંગમાં રંગાઈ જાઓ ડૂબકી મારી લ્યો અને એમ આ ચૂંટણીને પણ પર્વતથી જ ઉજવો મારો અધિકાર છે મત દેવાનો હું શું કામ મત ન આપું અને હું પણ ચૂંટણીના રંગે ખરેખરો રંગાવ અને માણસને જ્યાં સુધી રંગ ન ચડે એ રંગાયેલો જ હોવો જોઈએ અને થોડુંક હાસ્યવૃત્તિ સાથે થોડીક આગવી શૈલી આપની એ આગવી શૈલી મારે જોવી છે મારા દર્શકોને આગવી શૈલી જોવી છે કે માયાભાઈ જ્યારે ચૂંટણીના રંગોને મિક્સ કરે રાજનીતિના રંગ સાથે અને હોળીના રંગ સાથે તો એ માયાભાઈ કેવા ખીલવે લોકોને આપણે બહુ સારું કહો છો કે ચૂંટણીનો રંગ અને આમ તો રંગ રંગ જ હોય છે અને રંગારો બદલતો હોય છે અને રંગા જે રંગાય છે એ કદાચ બદલતો હોય છે રંગ નથી બદલતો રંગવા વાળોય બદલતો હોય છે અને જે રંગાય છે એ બદલતો હોય છે એમ ચૂંટણીમાં પાંચ પાંચ વર્ષે આ બદલે છે બાકી રંગ તો એનો યુઝ હોય છે એટલે કોઈ ભગવો રંગાઈ જાય છે કોઈ બીજી રીતે રંગાતો હોય છે નહીંત એક જગ્યાએ અમે એક ભાઈના ઘરે ગયા અમે તો છોકરાઓને રૂમમાં પૂરી દીધેલા લે એટલે મેં કીધું ભાઈ કેમ આ તમે આજે હોળી છે છોકરા મને રમવા ગયો ને મને કે માયાભાઈ ગયા વર્ષે દસ છોકરા નવરાવે ને ત્યારે મારો એક ઝીડ્યો કહેવાનો મતલબ એ છે કે એવા રંગાઈ જાય ભૂલાઈ જાય આપણે કોણ છે ભૂલાઈ જાય અને આ ચૂંટણીમાં એવું થાય ઘણા જીત છે સારા રંગાઈ જાય ને ઓલા નહીં જીતે એ બીજી રીતે રંગાઈ જાય હા પબ્લિક સમાજમાં લી પણ રંગાઈ જાય આર્થિક રંગાઈ જાય પણ એની કરતાંય જ્યારે સમાજની અંદર ગુણ ગ્રહણ કરવાની જ્યારે સારો કલર પસંદ કરવાની એનામાં આવડત આવી જાય તો મને નથી લાગતું કે કોઈ પણ માણસ કદરુપો દેખાય ના દેખાય બસ પસંદગી તો રંગની છે ને પસંદગી રંગની છે અને જે માણસ જો આ અત્યારે તો આ હોળી છે અમારા ગામડામાં અમે ઘરે ઘરેથી ચાણા ભેગા કરી અમે નાના નાના હતા ત્યારે મેં જોયું છે અમે ગેરિયા બનીએ ને લગભગ પંદર દિવસ અગાઉ જ્યારે પડીઓ ચાલુ થાય હા ત્યારથી અમે ઘરે ઘરેથી આમ તો ચોરીએ ચાણા ચોરવાના હા એ પ્રથા આપણે એ પ્રથા હતી અને એ એ ચોરીને ચાણા ભેગા કરીએ અને એ પછી પંદર દિવસ ભેગા થાય અને હોળીના બે દિવસની વાર હોય ત્યારે પછી એક્સ્ટ્રા ઘરે ઘરેથી આ એ ભેગા કરવા ભેગા કરવા કેટલું નહીં સાહેબ છોકરાઓ જે ગાળો બોલતા હતા ત્યારે ગેરિયાઓ એને ગાળો શીખવાડવામાં આવતી હતી હા એક શું કામ કે અંદર જે પડેલું તત્વને પણ હોળીને હળકારી નાખવાડી નાખો મેં એમાં મેં ખુદે જે વડીલો છે બધાને ખબર છે કે ગામડાની અંદર એ ગેરિયાઓ એટલે બધો ગાળો બોલે એ કોઈને ખરાબ નથી લાગતી કે ગેરિયા છે આજ તો બોલે આજ તો બોલે આજે સામ સામો સ્વીકાર ભાવ અને અરે કોઈ આડે આડેથી કોઈ દેતું તો અહીંયા મીણ રાખતા હતા સૂંઘી લેતા કે આજે ક્ષમા કરવાની જે તાકાત આજે તહેવારો દ્વારા ઊભી થાય છે અને એમાં જેણે નો આપ્યો હોય ચાણા ઓછા પીડ્યા હોય કે અમે નહીં લઈએ તો એ કુટુંબને એવું થતું ખરે મારા ચાણા હોળીના સુધી નહીં પહોંચે અને અમે કીધું કે ના એટલા એટલા તો ચાણા ગણતરી કરી હોય કે પચાસ પચાસ તો આપવા જ પડશે હા એટલે કોઈ નાનું માણા હોય અને ઓછા માલ હોય એમ કે ભાઈ રેવા ગયો ને છો કાયદે સર કગડતા કે ભાઈ મારા પચીસ રાખો ને એટલે એ ના આપે તો એ ચાણાને હોલ પાડી ને ફરફર જવા દેવું એટલો ટૂચકો કરવો મારે આવું થયું પાછા કાઈ નહીં તો આપડા ફેમિલી ને કે અમારા ચણા શી લે આ જે ગામડાની અંદર બસ આવું ચૂંટણી નું છે ચૂંટણી ની અંદર પણ એવો જ માણસ હોવો જોઈએ એ માણસે પણ મારો મત લ્યો ને યાર આ ભાવ જેથી ભારતમાં પેદા થાય અને મને એવું લાગે છે કે આ ચૂંટણીમાં એ જ ભાવ પેદા છે આ કોઈ હું પક્ષપાત નથી કરતું પણ એક સમાજની અંદર પબ્લિકની અંદર એક પણ એ મત દેવાનો જે આનંદ અને પોતે નાગરિકત્વ પોતાનું જાળવવાનો જે ભાવ એ પેદા થાય અને વ્યક્તિ પસંદ આવે જ્ઞાતિવાદ છોડીને વિવાદ છોડીને વ્યક્તિ પસંદ જ્યાં સુધી થાય કારણ કે તમારી ચેનલ સારું દેખાડે છે તો એ કોઈ નહીં પૂછે કે આ કઈ જ્ઞાતિની ચેનલ છે હા સો ટકાની જ્યાં જ્યાં શુદ્ધતા આવે છે જ્યાં ચોખ્ખાઈ આવે છે એટલા વર્ષો સંદેશના થયા જ તો એ એ કોઈ ક્યાં દર્શક મિત્રો કોઈ પૂછવાના કોણ એમ દરેક માણસની અંદર એ ક્વોલિટી આવે અને દરેક માનવ ગુજરાતી બને દરેક માનવ ભારતી બને અને ભારતીયપણાના રંગે રંગાય એવી હું શુભકામના આપું માયાભાઈ થોડુંક સાહિત્યિક ભાષામાં જો હોળીનું આપણે વર્ણન કરવું હોય કે આપણા એ ચારણી સાહિત્યની અંદર હોય કે પછી આપણા સૌરાષ્ટ્રની અંદર ગવાઈને કહેવાયું હોય વર્ણવીને કહેવાયું હોય તો એને કેવી રીતે વર્ણવું હોળીના ઘણા બધા ગીતો લગભગ ગુજરાતીમાં બહુ ઓછા છે ઓછા છે હિન્દી સાહિત્યમાં ઘણા બધા હોળીના ગીતો છે અને ખાસ કરીને કહીએ તો હોળી તહેવાર જ્યારે આવે છે ત્યારે જેને ઘરે દીકરાનો જન્મ થયો હોય દીકરીનો જન્મ થયો હોય કોઈ બાળકનો જન્મ થયો હોય તો એને પણ એક શણગારીને ઢોલ વગાડતા વગાડતા હાઈડો ગામડાની બાયો એને હાઈડો સડાવે હોળીને અને એની ફેર પ્રદિક્ષિણા કરે અને એમાં કહેવાય ગયો કે એમાં શ્રીફળ વમે અને ઘૂઘરી પણ એક માટલાની અંદર ઘઉં પલાળીને હોળીની નીચે મૂકી દઈ અને હોળી જ્યારે પૂરા થાય ત્યારે એની પ્રસાદ પણ ઘરે ઘરે મૂકે અને એક સમય તો એવો હતો કે કોઈ બારવટી અને બારવટે ચડવું હોય તો એ હોળીની રાહે હોય હા કે હોળીની ઘૂઘરી ખાઈને અથવા તો હોળીમાં નાખેલું હોમેલું નાળિયેર એ ઝડપીને અંદરથી કાઢીને એ લઈને નીકળે અને બાયો જેના જે દીકરાના લગ્ન થયા હોય એ દીકરો પણ એને પહેલી હોળી હોય ત્યારે એ પણ ઘોડે ચડીને જ્યારે વરરાજો બન્યો હોય એવી રીતે તૈયાર થઈ અને એ ગામડાની બાઈઓ એની વાહે ગીત ગાતી હોય કે અમારો લાડક વાયો આજ હોળી રમે અમારો લાડક વાયો ઘોડે ચડ્યો આજ લાડક વાયો હોળી રમે અને એ હોળીના બાકી તો હિન્દીમાં તો ઘણા બધા ગીતો ભગવાન કૃષ્ણના પણ ગીતો છે ઘણા બધા કે વ્રજ મેં ભઈ હોળી હોળી ખેલે રઘુન રઘુબીરા હોલી ખેલે રઘુબીરા એટલે એ તો બધાય ઘણા છે પણ મારે આ તકે યાદ કરવું હોય તો રામવાળા જ્યારે એ બારવટે ચડ્યા અને ત્યારે એમણે પણ હોળીના સુકન લીધેલા અને એના એક રાહડાની આપણે પંક્તિ જરૂર 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 એવો પાટુ રે મારી પટારો તોડીયોબા પગમાં લાગી કાળુભા ના કુંવર એ જીઆ મારે રે બાર વટા તા ખેડવા એને ડાબા પગમાં એ લાગી જોને ચૂક રે કાળું ભાના કુવર એ જી આમાર રે બાર વટા નો તા ખેડવા એવો પગરે રે પાક્યો પીળાવું પડી અને ભાંગી કાય મારા સાબરે કાળુભાના તા ખેડવા એટલે આવા તહેવારો આવે હા ત્યારે ગામડાની આપણી દીકરીઓ આવા રાહડા ગાય અને એવા વીરવર પુરુષોને જેને રાષ્ટ્ર માટે હા કહેવાય બારવટીયા પણ એના એ એ રાષ્ટ્ર માટે કંઈક કર્યું છે દાખલા તરીકે આપણા ગામડામાં દેદો કુટાય એ પણ આની પછી પર્વ ચાલુ થાય કે જે લાઠીના એક કુંવરે આ દેશની હજારો દીકરીઓને બચાવવા માટે પોતાનું બલિદાન આપ્યું તો એવી રીતે આ દેશ કોઈ દિવસ એ કોઈને ભૂલતો નથી પણ એ માણસમાં રાષ્ટ્ર પ્રેમ હોવો જોઈએ અને એ જ્યારે રાષ્ટ્ર માટે સમાજ માટે જ્યારે એ કાંઈક સમર્પણ કરતા હોય છે જ્યારે વર્ષો જાય પછી પણ આવા તહેવારોમાં આવા તહેવારો આવે ત્યારે એના નામના રાહડા ગાયને પણ દીકરીઓ સમાજ એને યાદ કરતો હોય યાદ કરતા હોય છે વાત સાચી છે અને તમે જે રામવાળાનું જે તમે રાખડો લીધો તો રૂમાડા ઊભા થઈ ગયા પણ આમ રોમે રોમ રોમાંચિત થઈ જાય એ એ યાદ આવે એમનું બારવટું એમની એ વાર્તાઓ એ વાતો પણ એની સાથે સાથે માયાભાઈ હોળીની આપણે વાત કરીએ તો હોળી તહેવાર છે હોળી બધું જ છે પણ હોળી વાળા એ ઓછા નથી હા જો આપણે કાંઈ કહેવાય ને કે ઘરે આડે હોળીઓ અને ત્રીજું કહું કે કોઈ પણ એક સારા નામ પાછળ આપણે એક મોટી નબળાઈ છે કે દાખલા તરીકે જેટલા જેટલા પવિત્ર નામો છે એને એવી જગ્યાએ નાખી દીધા એટલે માણસોને એવું થાય કે મારું આવું છે દાખલા તરીકે ફલાણા ભાઈ નું જોજો એના ગોરખ ધંધા છે હા ગોરખ ધંધા એટલે શું સમજે છે જે પોતાનું સર્વસ્ત્ર ત્યાગ કરી અને સમાજ માટે નીકળી જાય એને ગોરખ ધંધા કહેવાય બાણું લાખ માળવાને હોપારીની ગોળે ઠોકર મારી અને મહારાજ ગોરખ નીકળી ગયા તો આવા પવિત્ર નામને આવું ન થાવું જોઈએ આવો શબ્દનો ઉપયોગ ન થવો જોઈએ અથવા તો કોઈક વાતો કરતા કે ભાઈ તારે રામાયણ બંધ હા એટલે શું ભાઈ તું રામાયણ આ જગ્યાએ મૂકે આ જે હલકી ને ચીચરી વાતો અને એટલે આવી વાતો કરી કરીને જે હોળીઓ હળગાવાવાળા છે હોળીનો અર્થ જ એ છે કે અંદર પડેલી હોળી અંદર પડેલી પીડાને તમે બહાર કાઢી નાખો મારા તમારા પ્રત્યે જે અંદર જે હોળીનો ભડકો છે એ હળગાવી નાખો અને રંગે રમી લ્યો એક એક તહેવારની અંદર અને બાકી તો ગામ હોય ને સાહેબ ત્યાં એક બે જણા અમથે થાય એને હાટવી નાની આખી અલગ હોળી કરવી પડે છે

છે એટલે જીવન પણ હોળી ન થઈ જાય એ પણ જીવનને રંગોળી બનવી જોઈએ હોળીને રંગોળી બનાવતા જેને આવડી જશે એ મને નથી લાગતું કે એને કોઈ થી કોઈ તકલીફ પડે છે જીવનને હોળી રંગોળી બનાવવું એ એ સો ટકાની વાત છે અને જ્યારે સાહિત્યની આપણે વાત કરતા હોઈએ તો આપણું સાહિત્ય છે એમ ખચો ખચ જે ભરેલું છે બારવટીયાઓની આપણે બહુ સુંદર આપણે વાત કરી અને મેઘાણી સાહેબે જે રીતે એમનું વર્ણન કર્યું છે એટલે એમને સંતની ઉપાધિ તરીકે એમને નવાજી દીધા છે આપણે જોગીદાસ ખુમારની વાત કરીએ કે કાદુ મકરાણીની વાત કરીએ એટલે એ એ જે એક આપણો એ એરા હતો એ સમય હતો અને અત્યારનો જે આપણે સમય જોઈએ છીએ સ્વાર્થનો સમય થઈ ગયો છે જોગીદાસ ખુમારની આપણે વાત કરીએ તો ભાવનગરનું વેલડું અને દાદબા કુંવરને ઘોડા પર રમાડતા રમાડતા રાઘા ચાવડાથી બચાવીને મૂકી આવ્યા અત્યારનો સમય બદલાયો છે આખું ચિત્ર બદલાવી ગયું છે આ માણસની વિચારધારા અને હું ઘણીવાર કહું છું કે જ્યાં સુધી એ બીજાની માટે કાંઈક કરી છૂટવું અથવા તો હોળીનો તહેવાર છે એટલે બીજાને મારે રંગવો છે હા હું બીજાને કેમ રંગી શકું બીજાને કેમ હું રૂડો કરી શકું બીજાને કેમ હું ઉજળો કરી શકું મારાથી બીજો કેમ સારો થાય એ ભાવના પેદા થાય તો તમે સાંભળી લો કે અત્યારે એ એ એ સમયના બારવટીયા વચ્ચે બેન દીકરી સલામત હતી હા અત્યારે અમુક સોસાયટીમાં આજે આદરે જે પીળા જે છે આજના રાજકીય માણસોથી માંડીને પવિત્ર માણસો સુધી તમે જાઓ તો પીળા શું છે કે આજે હા આજે ભગવાનની ખૂબ દયા છે હું એને જ કહેતો કે આવું છે આ તમે જોવો કે આ ભગુડાથી બગડાણાથી લ્યો કે આપણું પાવાગઢ લ્યો કે ચોટીલા લ્યો આપણા જેટલા ગુજરાતના તીર્થસ્થ મા અંબાજી આબુ બરાબર તો આજે હજારો માણસો આલીને જાય છે બેનું દીકરીઓ કોઈ ફિકર નથી ત્યારે એવું લાગે છે કે આ આ પાછો સુવર્ણ યુગ સારા વિચારો માણસના આવે છે બાકી અમુક સોસાયટીમાં અમુક જગ્યાએ દીકરીઓના ગળા કાપી નાખે છે ત્યારે એમ થાય છે કે આની કરતાં તો એ પાછું સારું હતું ત્યારે એક નબળી વસ્તુ જ્યારે થાય છે ત્યારે ઘા લાગે છે પણ એને સામે પાછું જોઈએ છે તાજે આજે હજારો બેનો દીકરી તમે જોતા હશો કે રાતના ચાલી ચાલીને જતા હોય છે પણ કોઈના બાપની તાકાત નથી કોઈ એની સામે બોલી શકે બસ આ રંગ આ ઉત્સવ આ ભાવ જોગીદાસ કુમારને ખબર નહોતી એક દીકરી ટૂંકમાં વગડામાં ગાયો ચારતી હતી એની ભેંસો છે એ તો નદીના પટમાં બેઠા છે બપોરનું ટાણું છે વેરાન વગડો છે અને એમાં જોગીદાસ ખુમાર નીકળ્યા દીકરીને ખબર નથી જોગીદાસ કુમાર હવે દીકરીને ખબર નથી કે આ જોગીદાસ કુમાર છે હાથ હાથ ઘોડા છે એટલે કીધું બેટા એકલી છો દીકરી રોવી પડી હા બાપુ નાનપણમાં મારા માવતર મરી ગયા છે હું મોહાળમાં એકલી એમ નથી કહેતો બેટા આ ગામનો તરભેટો છે હાથ હાથ ગાવમાંથી કોઈ માણા દેખાતું નથી આ વેરાન વગડો છે આ વેગડામાં આ વગડાની અંદર એકલી છો કે હા મારા મામાની ભે હું ચારવા આવીશું ગાવું ચારવા આવીશું અરે બેટા એક બેઠી બેઠી ભાતું ખાતી હતી બપોરનું ભેંસો તો બેઠી છે માદળામાં ગાયો છે એ સાં બેઠી છે કે બાપુ એકલી છું કે તું યુવાન છો તને ભય નથી તારી યુવાનીનો એકલાપણાનો ભય નથી તારા શિયાળનો ભય નથી અને ત્યારે સાહેબી દીકરીએ જવાબ આપ્યો ભય ન હોય હે ભય ન હોય કે કેમ કે જે ધરતી ઉપર જોગીદાસ ખુમારના બારવટા હાલતા હોય ત્યાં કોના બાપની તાકાત કે અમારી જુવાન બેન દીકરી સામે આડી નજર શકે હા ક્યાં વાત અને તેથી સાહેબ દીકરીને ખબર નહોતી પણ એ જોગીદાસ ખુમારને સાંભળ્યું ઘોડાનું પલાણ સાંડી અને આકાશ સામે લાંબા હાથ કરીને સૂર્યનારાયણને એટલું કીધું હતું કે હે ભગવાન નારાયણ હવે મારા બારવટા પાર પડે કે ન પડે પણ આવી જુવાન બેન દીકરીના હૃદયમાં આવું મારું સ્થાન છે એ મરું ત્યાં સુધી આનું આબરૂ રાખજે એમ જીવનમાં આબરૂના રંગે રંગાવવાની જરૂર છે સાહેબ પોતાની ઇજ્જતના રંગે માણસ રંગાઈ જાય તો દરેક જગ્યાએ હોળી 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 જ છે નગર હોળી 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 છે કાદુ મકરાણીની વાત ખાલી એક સાસુનું મેણું કે તારો બાપ કાદું લૂંટી લેશે અને ગુરુની નવગ્રહની ની વીટી ઉતારીને આપી દીધી કે કર્યાવર કરવા જેવું તો દીકરી મારી પાસે કાંઈ છે નહીં જે પણ બાપ કીધો એટલે એ એક આપણી પ્રકૃતિ હતી એ વસ્તુ હતી અને અત્યારનો સમય જે બદલાયો છે એ થોડુંક અત્યારે તમે કીધું એવું લાગે પણ હજી પણ સમયની અંદર જો રાજકીય રીતે આપણે જોઈએ તો પરિવર્તનો ઘણા બધા આવ્યા છે પાછલા વખતથી લઈને અત્યાર સુધીમાં અને અત્યારના ચૂંટણીના રંગની અંદર થોડી વાત કરીએ તો બે ગેરંટીઓ ચાલે છે બે શક્તિઓની વાત ચાલે છે અલગ અલગ ગેરંટીની સામે ગેરંટી ચાલે શક્તિની સામે શક્તિ ચાલે તો રાજનીતિનો આ રંગ પણ એક અદભુત રીતે જોવા મળી ગયો છે અને એ જે જે બે રંગ છે કદાચ જો તો મને લાગે માયાભાઈ પાસેથી એની સરખામણી કંઈક અલગ રીતે અદ્ભુત રીતે નીકળે આમાં ઘણીવાર શું થાય કે કોઈ પણ કન્યાને જોવા જાય ને એ સાતે સાત આવ્યા હોય આઠ જણા આવ્યા હોય એ પોતે હારા કપડાં પહેરીને આવ્યા હોય અને એ એ સારા જ લિબાસમાં આવ્યા હોય અને એ કોઈ એમ નહીં કે અમે છીએ એમ કોઈ છોકરી જોવા આવ્યો હોય એમ કહેવાના કે ભાઈ અમે બાપા હાવ અમે છીએ અને અમારે તો શું કહેવાય ઘરમાં ખાવા ધાન નથી અમારી ગામમાં આબરું નથી આવું જ કોઈ નથી જ કહેવાનું બધા પોતપોતાની ગેરંટી આપવાના છે કે તમારી દીકરી અમારી ઘી કોઈ દુઃખી નહીં થાય એ તમારી દીકરી અમારી ઘેરે રાત કરશે અને પાછા હામાવાળા વાળા પૂછશે કે આમ તમારો દીકરો દીકરો વ્યસન કે ખરાબ ધંધામાં નથી ને અને તમે જોઈ લેજો એ જેટલા કીધું હોય ને પાછો હાળો પહેલે જ આટો આવે ને તે હામો બનાવીને પૂછે કઈ પીડ્યું યોસો કોઈને એવી ગેરંટી દેવી જ નથી કે અમે ખરાબ છીએ એમ દરેક નિર્ણય જેવું કે પછી કંઈ કન્યાને કરવાનો છે ને કન્યાના બાપને નિર્ણય એમ સાહેબ પબ્લિક છે ને એ તો કુવારિકા છે એ તો વરવા નીકળ્યો છે અને એટલે કવિ કાગ બાપુનો એક એક સરસ મજાની કવિતા ભાઈ યાદ આવે છે કે સંયમ વર્પુરુષ રે સંયમ વર કી ગયા આ જોઈ લો પુરુષ રૂપાલા રે એજી અમે કરમાં લીધી રે રેરુડી એ વર માળા હે મુશાળા કોઈ નો મળ્યા રે રેજી અરે રે મુશાળા કોઈ નો મળ્યા રે રેજી એમ આયા એમ જેને સમાજ છે પબ્લિક છે એ ગેરંટી જે કાંઈ હોય પણ એને જે મુશાળો દેખા છે એને વરમાળા પહેરાવાના છે હાથ હાથ મુરી ત્યાં જોઈને વયા જાય અને તે તો દીકરી જ નક્કી કરતી હોય કે મારે કયો દીકરો કયો છોકરો પસંદ કરવો છે એ જ છોકરો એ જ દીકરો એમ કહેવાય કે એમાં પસંદ થતો હોય છે એમ સમય છે નકર એક જણો ચૂંટણીમાં ઊભો રહ્યો હા અને આમે પશુ તમે જુઓ અમુક ને પશુ ખબર જ નથી હું બોલું ઈ ભાઈ હવે એક તો તમે સાંભળ્યું જો કે જો આ ચૂંટણી ઊભું રહેવું હોય તો જબો હારો જોવે હા મોરો હારો જોવે હા બરાબર કુળ તો જોવે જ ભાઈ સાચું બરોબર અને એક વાણી પવિત્ર હોવી જોઈએ એની વાણીની પવિત્રતા હોવી જોઈએ ધાર્મિકતા હોવી જોઈએ અખંડતા હોવી જોવે અડગતા હોવી જોવે આ બધા ઘણા નિયમો છે એમાં મારે નથી જાવ આ તો તોતળો ઊભો રહ્યો જીભ તોતડી મિતલો ન્યાલી ચાલુ કરે જાણે જે પાછું કીધેલું કે ભાઈ હરખું બોલવાનું એમ એટલે એ સટાથી જ બોલતો તો મિતલો તમારા ગામમાં જે પ્લચનો હોય એ કહો એટલે ગામને કીધું કે ભાઈ અમારા ગામમાં બીજો કાંઈ પ્રશ્ન નથી શમશાન નથી તું વાત તલો છો પંચોતેર પંચોતેર વલ થઈ ગયા આઝાદી ને અને હજી તમારા ધામમાં ચમચામ નથી બન્યું ઓલાય તો કડે જ તો હતો એ ગામમાં બધું હતું અચ્છા પણ આને એ ગામ જ નહોતું જોયું પેલી વાર આવેલો નહીતર તો જોઈ માણા તો ખબર ન હોય એને ખબર જ હોય કે આ ગામમાં હું નથી ખૂબ હા બરાબર પણ ગામે જ કડે ચડાવ્યો ચમચાન ની ત્યાં તલો તો તમે એ તાલ મને મત આપીને મને જીતાડી ગયો એક હું છૂટાઈ જાઉં પછી એક સમછાન છું ન કરી નાખું તો મારું નામ દૂધલું નહીં પ્રિય બોલવું સજનતા દાતારી સુર પંથ એતા અભ્યાસા ના મિલે બિના કૃપા ભગવંત એટલે ભગવાનની કૃપા જેના ઉપર હશે અને જે રાજસ્વી હશે અને જેના ગ્રહો સારા હશે અને જેનામાં રાષ્ટ્રની સેવા કરવાની ભાવના હશે એને વરમાળા પહેરાશે બાકી ગેરંટીઓ તો હવ હૌની રીતે હવ દેતા જ હોય ઘણા નહોતા કહેતા અમને મત આપશો તમારા ગામમાં નળ લાવી દેશું તે નળ નાખી દીધા પછી પાંચ પાણી પાણીનું આવ્યું પછી કીધું મિત્રો હવે મત આપશો તો એમાં અમે પાણી લાવશું એટલે એ એ બધી એક દરેક ક્ષેત્રની દરેકની એક વ્યવસ્થા હોય છે અને સંગ્રામ સંગ્રામ હોય છે અને એ સંગ્રામમાં જ્યારે સંભાવ જ્યાં સુધી પેદા નહીં થાય આ ખરા અર્થમાં માણસ પોતાની જાતને જ્યાં સુધી ભારતીય ન સમજે ભારતી છીએ પણ જે અંદરથી જે પીડા થવી જોવે કે હું રાષ્ટ્રની સોરી નહીં કરું હું ખરા અર્થમાં ખરેખરો મારો જે ટેક્સ એ ભરીશ મારી ફરજ હું બજાવીશ સરકારને ગેરંટીઓ તો સાહેબ બદલ્યા કરશ પણ માનવ જ્યારે ખરા અર્થમાં જ્યારે ઊભો થાય અને જાતિવાતીના વાડા મૂકીને આપણે વર્ષોથી સદીઓથી અલગ અલગ જ્ઞાતિઓના ખાનામાં નાખી નાખીને આ દેશને ખૂબ ખંખેરવામાં આવ્યો છે અંગ્રેજોથી લઈ અને મુગલો અને મુગલોથી લઈ અને તમે કલ્પના નહીં કરો કે સાહેબ કેટલા કેટલા વિદેશીઓના ધાડા આવ્યા અને આ દેશને લૂંટી લૂંટીને વહી ગયા આ દેશની ગરિમા હજી એવી ધાતુ કાંઈક એવી અડગ છે કે હજી આ દેશનો ભારતનો હજી કોઈ વાળ વાંકો નથી કરી શકતા તો એની અંદર જ્યારે રાષ્ટ્રભાવના પેદા થઈ જશે તો મને નથી લાગતું કે વિશ્વગુરુ હતો જ હા તો અમેરિકાના જન્મ ને સાહેબ કેટલા વર્ષ થયા ચારસો ને આજુબાજુ જેને અમેરિકાની શોધ છે એટલા વર્ષ થયા તો તમે કલ્પના તો કરો સાહેબ કે બારસો વર્ષ પહેલા ભારત વર્ષ પાસે નાલંદા જેવી વિદ્યાપીઠો વિદ્યાપીઠો હતી વલ્લભી જેવી વિદ્યાપીઠો હતી અને એ કરતા સાડા પાંચ વર્ષ પહેલા કુરુક્ષેત્રના મેદાનમાં આપના સંદેશથી કેવાનું ગીતા જેવો સંદેશ ભગવાન કૃષ્ણ યદા યદા હિ ધર્મ જ્ઞાન જ્ઞાનીર્ભવતી ભારતમ અભ્યુત્થાનમ ધર્મ તદાત્માનમ સુજામ્યહમ પરિત્રાણાય સાધુનામ વિનાચાય સદુષ્કૃતામ ધર્મ સંસ્થાપનાર્થાય ભવાની યુગે યુગે જેમ સાહેબ આ ગેરિયો જેમ રંગમાં રંગાઈ જાય એમ તેદી કૃષ્ણ ધર્મના રંગમાં રંગાય અને કુરુક્ષેત્રના મેદાનની અંદર એમ કહેવાય કે ધર્મથી એમ કહેવાય કે રંગી નાખ્યા હતા એમ માણસના એક એક જીવનની અંદર આ દેશના રાષ્ટ્રભક્તિથી રંગાઈ જાય હોળીના તહેવારમાં દેશની લાગણીમાં રંગાઈ જાય અખંડતામાં રંગાઈ જાય અને કહેવા ગયો એકતામાં રંગાઈને એવા રંગે રંગાઈ જાય કે એકાબીજી ઓળખાય નહીં એકા કઈ જ્ઞાતિનો છે કઈ વાતનો છે અને એ જ સાચો આપણો રંગ છે બિલકુલ અને જે તમે વાત કરી કે અત્યારે આપણા જે દેશની તમે વાત કરી એ બાપુએ બહુ સરસ લખ્યું છે કે વાવો મહાભારતને ગીતા નીકળે કદાચ આવો દેશ બીજો કોઈ હોઈ ન શકે કે જનક જેવા આજે પણ હળ હાંકે ને સીતા નીકળે અને જો દત્ત જેવા આજે પણ ફૂંક મારે તો ધૂણા ધખીતા નીકળે એટલે આ આપણા દેશની વાત છે આ આપણા દેશનું તત્વ છે તમારી સાથે વાત કરવા બેસીને માયાભાઈ તો આમ પેલું કેવું હોય ભાવતું ભોજન હોય ને જમી તો પેટ ભરાઈ જાય મનનો ભરાય એવું મન ભરાતું નથી પણ સમય જાજી અનુમૂતિ હવે આપતો નથી કારણ કે ઘણો સમય આપનો પણ અત્યારે આગળ પણ શેડ્યુલ આપના છે એટલે હવે ભારે નથી વિકુટા પડવાનું મારું તો ઠીક છે આપણને જે જોવે છે એમનું પણ મન ભરાતું નથી પણ સમય સમય બલવાન અને સમય સૌથી ઉપર છે એટલે માન આપવું જરૂરી છે પણ આપણે કિંમતી સમય ફાળવ્યો માયાભાઈ ખૂબ ખૂબ આભાર થેન્ક યુ સો મચ સંદેશ ન્યૂઝના દર્શકો માટે આપણે સમય ફાળવ્યો ખૂબ ખૂબ આભાર